નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણે છેલ્લે કંપનીના વાર્ષિક હિસાબ ચેપ્ટરમાં પાકા સરવૈયાનો અભ્યાસ કર્યો, જેમાં આપણે ઘણા બધા દાખલાઓ ઇક્વિટી અને જવાબદારી અંગે અને મિલકતો અંગેના જોયા. હવે આપણે આગળના સ્ટેપ તરફ જઈશું, જે છે નફા નુકસાન ખાતું. તો આપણે નફા નુકસાન ખાતામાં કઈ કઈ વિગતો આવે તે હવે આપણે શીખવાનું છે. તો સૌ પ્રથમ તો નફા નુકસાનનો નમૂનો તમને મેં જણાવ્યો હતું, એમ નમૂનો તમને મોડે હોવો જોઈએ. અને નમૂનો મોડે હશે તો પછી એની વિગત તો તમે આરામથી અંદર લખી શકશો. અને પાકા સરવૈયા કરતાં નફા નુકસાનનો ખાતાનો નમૂનો સરળ છે, એની વિગતો પણ તમને લખવામાં સરળ પડશે. તો આપણે સૌ પ્રથમ નમૂનો બનાવી લઈએ, બરાબર? તો નમૂનો કંપની દ્વારા 2013 પર 6-3 મુજબ ટાઇટલ આપવા આવશે. ઉપર 31-3 જે વર્ષ હોય તે વર્ષના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક, બરાબર? તો આ નફા નુકસાનનું પત્રક કેવા છે? હવે એ નમૂનાની વિગતો પહેલા લખીએ તો રોમન અંકમાં 1 એ આપણું શું હશે? તો કામગીરીમાંથી ઉપજ. પેલું ટાઇટલ આપણું નમૂનામાં જુઓ, પાના નંબર 129 પર છે લગભગ નમૂનો. 131 પરથી શરૂ થાય છે, બરાબર? નમૂના અંકમાં 1 કહ્યું છે કામગીરીમાંથી ઉપજ. ત્યાર પછી બીજું આવશે અન્ય ઉપજ, ત્રીજું આવશે આ બેનો સરવાળો એટલે કે કુલ ઉપજ, એટલે કે 1+2 સરવાળો, બરાબર? આ બંને નો સરવાળો જે આવે છે આપણે અહીંયા લખવાનો રહેશે, બરાબર? ત્યાર પછી ચોથું આવશે, ત્રીજું પછી ચોથું ખર્ચાઓ. શું આવશે? ખર્ચાઓ. અને ખર્ચાઓમાં હવે ઘણા બધા પેટા પ્રકાર પડે છે, તો આપણે ખર્ચાઓ લખીએ. તો પહેલું આવશે ખર્ચાઓમાં ખરીદી, બીજું આવશે સ્ટોકમાં ફેરફાર, ત્યાર પછી આવશે પ્રત્યક્ષ ખર્ચા, ત્યાર પછી છે પ્રત્યક્ષ ખર્ચા, ત્યાર પછી આવશે કર્મચારી લાભના ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, ત્યાર પછી આવશે નાણાકીય પડતર, નાણાકીય પડતર છે, બરાબર? નાણાકીય પડતર. ત્યાર પછી આવશે ઘસારો અને માંડીવાળી ખર્ચ, ઘસારો અને માંડીવાળી ખર્ચા. ત્યાર પછી આવશે છેલ્લે અન્ય ખર્ચા. અને આ બધાનો સરવાળો કુલ ખર્ચા તરીકે આપણે રોમન અંકમાં જે 4 છે તેના કુલ ખર્ચાઓ આપણે લખવાના છે, બરાબર? ત્યાર પછી આવશે 4 પછી 5, પાંચમું આવશે કરવેરા પહેલાનો નફો. શું આવશે? કરવેરા પહેલાનો નફો, જે આપણે આજે કુલ ઉપજ છે એમાંથી આજે કુલ ખર્ચાનો સરવાળો આવશે તે બાદ કરતા, એટલે કે 3-4 કરતા આપણને મળશે કરવેરા પહેલાનો નફો. એમાંથી કરવેરા બાદ કરવાના, એટલે કે કરવેરાની જોગવાઈ એમાંથી બાદ કરવાની, અને પછી મળશે તે આપણું આવશે કરવેરા બાદનો નફો. જે નફો આવશે તે આપણે લઈ જઈશું અનામત અને વધારામાં, એટલે કે આ કુલ આવકોમાંથી આ કુલ ખર્ચાઓ શું કરવાના બાદ એટલે આપણને મળે કરવેરા પહેલાનો નફો, એમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરવાની, એટલે આવશે જે નફો તે આવશે અનામત વધારામાં જે આપણે લઈ ગઈએ એ નફો આવશે.
તો આપણે એની વિગતો જોતા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો આપણે છેલ્લે ઉદાહરણ સુધી જોયું હતું લગભગ ઉદાહરણ 10 સુધી જોયું હતું બરાબર હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 11 ઉદાહરણ નંબર 11 માં કેટલીક વિગતો આપી છે જે આપણે ક્યાં લખવાની છે તે શીર્ષક બતાવવાના છે તો પહેલું છે વેચાણ વેચાણ ક્યાં આવશે તો આપણે બધાને ખબર જ છે કે વેચાણ એટલે કામગીરીમાંથી ઉપજમાં આવશે ત્યાર પછી બીજું છે પગાર પગાર એ કર્મચારીના લાભનો ખર્ચો કહેવાય એટલે ક્યાં આવશે કર્મચારીના લાભના ખર્ચામાં આવશે ત્યાર પછી ત્રીજું છે મળેલ વ્યાજ અને ડિવિડન્ડ આપણને વ્યાજ કે ડિવિડન્ડ મળ્યું એટલે કે આપણી આવક એટલે કે અહીંયા અન્ય ઉપજ અન્ય લખ્યું છે ને અન્ય ઉપજ કેવા છે ને ત્યાં લખાશે અને તમે જોશો તો આ બંને આવક એટલે કે જમા બાકી અને આ બધા ખર્ચાઓ એટલે કે ઉધાર બાકી એ પણ યાદ રાખવાનું તો અન્ય ઉપજ માં આવશે મળેલ વ્યાજ કે ડિવિડન્ડ પછી ભંગારની ઉપજ આ પણ ઉપજ આવે એટલે આવશે અન્ય ઉપજમાં આવશે ત્યાર પછી આવશે ઘસારો તો ઘસારાનું ટાઇટલ છે ઘસારો અને માળીવાળે રકમો ઘસારો અને માળીવાળે રકમો ત્યાર પછી આપ્યું છે તાર ટપાલ ખર્ચ તો તાર ટપાલ ખર્ચ તો ખર્ચામાં ખરીદી સ્ટોકના ફેરફાર પ્રત્યક્ષ ખર્ચ કર્મચારી લાભના ખર્ચ નાણાકીય ઘસારો તાર ટપાલ ખર્ચ અન્ય ખર્ચમાં આવશે સામા આવશે જે આ બધામાં લાગુ ન પડતા ક્યાં આવશે અન્ય ખર્ચમાં આવશે ત્યાર પછી લોન પર વ્યાજ મેં તમને કીધું હતું કોઈ પણ વ્યાજ આવે જે આપણો ખર્ચો હોય તો વ્યાજ એ નાણાકીય પડતર કહેવાય બેંક લોનનું વ્યાજ બરાબર ઓવરડ્રાફ્ટનું વ્યાજ લોનનું વ્યાજ બરાબર એ બધી નાણાકીય પડતરમાં આવશે પછી બોનસ કર્મચારીને લગતો ખર્ચો છે એટલે કર્મચારી લાભના ખર્ચામાં આવશે ત્યાર પછી છે બેંક ચાર્જિસ ખર્ચો છે પરંતુ આમાંથી કોઈમાં લાગુ પડતો નથી કે અન્ય ખર્ચમાં આપણે લઈશું બરાબર અને છેલ્લું છે વેચાણ ખર્ચ એ પણ અન્ય ખર્ચમાં આવશે તો આ રીતે તમારી વિગત છૂટી પડે આવો જ કદાચ સ્વાધ્યાયમાં દાખલો હશે તો આપણે એ પણ જોઈ લઈએ પારા નંબર 150 ઉપર આપણે છેલ્લો છઠ્ઠો જોયો હતો ત્યારબાદ સાતમો આપવામાં આવ્યો છે આવી જ વિગતો છે તો એ તમારે જાતે તમારી નોટબુકમાં ગણવાનો છે લખવાનો છે શીર્ષક કે કયા શીર્ષક હેઠળ આવશે તો પહેલું છે વેચાણ ક્યાં આવશે કામગીરીમાંથી ઉપજ પછી બીજું આવશે પગાર પગાર ક્યાં આવશે પેલા જો દાખલો છે સેમ પગાર ક્યાં આવશે કર્મચારી લાભના ખર્ચા બરાબર કર્મચારી લાભના ખર્ચા ત્યાર પછી છે ત્રીજું ઘસારો ઘસારા માટે ટાઇટલ જ છે ક્યાં આવશે ઘસારો અને માટી વાળેલ રકમો ત્યાર પછી છે ઘસારા પછી ચોથું ગાલખાટ પરત આપણી આવક કહેવાય એટલે ક્યાં આવશે અન્ય ઉપજમાં આવશે ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ કોઈ પણ વ્યાજ હોય તો કઈ પડતર નાણાકીય પડતરમાં આવશે ત્યાર પછી ઓડિટ ફી આ બધા ખર્ચામાં એકોમાં લાગુ પડતું નથી એટલે અન્ય ખર્ચામાં આવશે ત્યાર પછી આવશે ભંગારની ઉપજ એટલે કે ઉપજ છે અન્ય ઉપજમાં આવશે ત્યાર પછી છે મિલકત વેચાણનો નફો મિલકત વેચતા નફો થયો એટલે એ પણ આપણી આવક કહેવાય ક્યાં આવશે અન્ય ઉપજમાં આવશે ત્યાર પછી આવશે ત્યાર પછી છે જાહેરાત ખર્ચ છે તો એ પણ આમાં આવશે અન્ય ખર્ચમાં જ આવશે ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પ્રોવિડન્ટ ફંડ કર્મચારીને લગતું હોય એટલે કર્મચારી લાભના ખર્ચમાં આવશે ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટનો વ્યાજ કોઈ પણ વ્યાજ હોય તો નાણાકીય પડતર તરીકે આવશે ત્યાર પછી બેંક ચાર્જિસ એટલે ખર્ચ છે એટલે અન્ય ખર્ચામાં આવશે બેંક ચાર્જિસ ત્યાર પછી કર્મચારીને લગતો ખર્ચો છે કર્મચારીને બોનસ કર્મચારી લાભના ખર્ચામાં આવશે ત્યાર પછી માંડીવાળા ડિબેન્ચર વટાવ એ અન્ય ખર્ચા તરીકે આવશે તો આ રીતે નફા નુકસાનના પત્રકમાં ખર્ચાઓની બાગણી ખૂબ જ સરળ છે તમને આરામથી આવડી જ જશે બરાબર હવે આપણે આગળનો દાખલો
જે રકમ વાળો છે એ ઉદાહરણનો પહેલા જોઈએ તો ઉદાહરણ આપણે છેલ્લે જોયું હતું હમણાં 11 એટલે કે 12 નું ઉદાહરણ જોઈએ તો આપણે આગળનો દાખલો જોઈએ ઉદાહરણ નંબર 12 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના વર્ષની પારસ લિમિટેડની માહિતી પરથી કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો તો નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે અહીં કીધું છે તો જે વિગત આપી છે આપણે લખીએ તો પ્રથમ તો વપરાયેલ માલની પડતર પહેલું જ આવ્યું વપરાયેલ માલની પડતર તો એ શું છે તો વપરાયેલ માલની પડતર એ તમને અત્યાર સુધી આવ્યું નથી આપણે ભણવામાં પરંતુ એ વપરાયેલ માલની પડતર એટલે એક જાતની ચોખ્ખી ખરીદી જ કહેવાય ખરીદી કહેવાશે બરાબર એ સરુનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખો સ્ટોક એને શું કહેવાય વપરાયેલ માલની પડતર તો આપણે એ અહીંયા લખશું ખરીદીની જગ્યાએ વપરાયેલ માલની પડતર કેટલી છે 6,25,000 તો અહીંયા આ રીતે આપણે લખશું પહેલા ખાનામાં 6,25,000 બીજી વિગત આવી છે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એટલે કે સ્ટોકમાં ફેરફાર આપ્યો છે બરાબર તો કેટલો છે 40,000 છે તો અહીંયા લખશું સ્ટોકમાં ફેરફાર 40,000 ત્યાં મૂકી દેવાનું લઈને કાગળ ઉપર મૂકી દેવાનું સાહેબ બેંકની ચોકડી છે ને ત્યાં મૂકી દેવાનું ઉપર ત્યાર પછી છે ત્રીજું કર્મચારીનો પગાર અને કર્મચારી માટેની જોગવાઈ તો કેટલું છે 260,000 તો એ 260,000 કર્મચારી લાભમાં ખર્ચામાં આપણે લઈશું 260,000 ત્યાર પછી છે વેચાણ 12,70,000 તો અહીંયા આપણે વેચાણ લખશું 12,70,000 ત્યાર પછી આપવામાં આવ્યું છે ચૂકવેલું વ્યાજ એટલે કે ખર્ચ કેવા છે આ વ્યાજ નાણાકીય પડતરમાં આવશે 30,000 ચૂકવેલ વ્યાજ 30,000 આવશે ત્યાર પછી ચૂકવેલ વ્યાજ પછી ઓફિસ અને વેચાણ ખર્ચા 52,000 છે ઓફિસ ખર્ચા એટલે વહીવટી ખર્ચા અન્ય ખર્ચામાં આવશે ઓફિસ ખર્ચા એટલા એ પાસે ઓફિસ ખર્ચા આપવામાં આવ્યા છે 52,000 તો એની આપણે લખશું 52,000 ત્યાર પછી છે કર્મ કાયમ મિલકત પર ઘસારો 28,000 ઘસારાની માલિકવાળી ખર્ચમાં આવશે 28,000 ત્યાર પછી આપવામાં આવ્યું છે મિલકત વેચતા થયેલો નફો 35,000 તો અહીંયા નફો થયો છે એટલે અહીંયા લખવાનું મિલકત વેચાણનો નફો અન્ય ઉપજ કેવા છે 35,000 અને છેલ્લે એ પૂછે કરવેરાની જોગવાઈ 50% જે આપણે અહીંયા રાખવાની છે છેલ્લે તો આટલી વિગત આપણી આવી ગઈ 2, 4, 6, 8 4, 4, 8 આવી ગઈ છે તો ટોટલ કરીએ 12,70,000 વત્તા 35 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો 12,70,000 વત્તા 35,000 12,70,000 વત્તા 35,000 એટલે આવશે 13,05,000 અહીંયા લખવાના 13,05,000 ત્યાર પછી અહીંયા જે નથી ત્યાં લેસ કરી લો અને બાકીના આપણે લઈ લઈએ આગળ તો ખર્ચાઓ કુલ ખર્ચનો જે સરવાળો થશે એ કેટલો થાય એ જોવાનો છે તો 6,25,000 વત્તા 40,000 6,25,000 વત્તા 40,000 વત્તા 2,60,000 વત્તા 30,000 વત્તા 28,000 વત્તા 52,000 એટલે કુલ ખર્ચા આવશે 10,35,000 તો એ લખવાના 10,35,000 હવે આ આવકોમાંથી આ ખર્ચા શું કરવાના છે આપણે અહીંયા બાદ કરવાના છે એટલે 13,05,000 માંથી 10,35,000 બાદ કરશું એટલે આપણને મળશે 2,70,000 આ 2,70 જે મળ્યા એ કરવેરા પહેલાનો નફો એના ઉપર કેટલા ટકા કરવેરાની જોગવાઈ છે તો 50% એટલે ગુણ્યા 50% કરવેરા કરશું એટલે
35000 કરવેરાની જોગવાઈ આવશે અને ત્યારબાદ કરવેરા બાદ કર્યા પછી એટલે કે 270000 માંથી 35000 જશે 50% એટલે જે મળશે 135000 એ આપણો કરવેરા બાદનો નફો કહેવાશે બરાબર આપણો છેલ્લો જવાબ કહેવાશે આ જવાબ આપણો હોય તો જવાબ પ્રમાણે મળતો તો સાચો પડે અને આ એક વસ્તુ અને આ એક વસ્તુ આ બંનેની બીજી અસર આપણી આવશે કરવેરાની જોગવાઈ એટલે આપણા લાટુકા ગાળાની જોગવાઈમાં આવશે દર વર્ષે કરવી પડે એમાં અને કરવેરા બાદનો જે નફો છે એ નફો આપણે અનામત વધારોમાં લખશું બરાબર તો આ રીતે આ નફા નુકસાનના પત્રકનો દાખલો થાય બરાબર તમારી પાસે પાછળ જોશો તો જવાબ છે જ બરાબર હવે આવો જ એક દાખલો સ્વાધ્યાયમાં પણ છે તો એ પણ આપણે જોઈ લઈશું વિગત જોઈએ તો પહેલું છે ભંગારનું વેચાણ શું આપ્યું છે ભંગારનું વેચાણ ઉદાહરણમાં હજુ આવો કોઈ દાખલો નથી ને આગળ વેચાણના પગાર પગાર એક દાખલો આપ્યો છે એમ તો બરાબર પણ તે તમે એ પણ કરી લઈએ પહેલાં આપણે સ્વાધ્યાયનો કરી લઈએ ભંગાર માલનું વેચાણ હવે ભંગારનું વેચાણ કરીએ એટલે આપણે શું કહેવાય આવક કહેવાય ઉપજ એટલે આપણે અહીંયા લખ્યું ભંગારનું વેચાણ કેટલું આપ્યું છે તો એ આપવામાં આવ્યું છે 10500 ત્યાર પછી બીજું છે વપરાયેલ માલની પડતર 187500 અહીંયા આવશે વપરાયેલ માલની પડતર 187500 187500 ત્યાર પછી ત્રીજું આપ્યું છે પગાર એટલે કર્મચારી લાભનો ખર્ચો કેવા હશે પગાર 78000 અહીંયા આવશે ત્યાર પછી છે ચૂકવેલું વ્યાજ 9000 કોઈ પણ વ્યાજ ખર્ચ હોય તો એ અહીંયા નાણાકીય પડતરમાં જ આવે ચૂકવેલ વ્યાજ કેટલું છે 9000 એને લખશું ત્યાર પછી છે ચૂકવેલ વ્યાજ પછી વેચાણ 381000 તો આપણે વેચાણ લખશું 381000 ત્યાર પછી છે વેચાણ બાદ તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર છે સ્ટોકમાં ફેરફાર છે એ 12000 ત્યાર પછી આપવામાં આવ્યું છે ઓફિસ અને વહીવટી ખર્ચા એટલે અન્ય ખર્ચામાં ઓફિસ ખર્ચ ઓફિસ ખર્ચ આપવામાં આવ્યા છે 15600 ત્યાર પછી 15600 ત્યાર પછી છેલ્લો આપવાનો છે ઘસારો ઘસારો લખવાનો છે 84000 બરાબર અને કરવેરાની જોગવાઈ નફાના 30% કરવાની છે કરવેરાની જોગવાઈ આપણે અહીંયા 30% લખીએ હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણે ટોટલ લખીએ પેલું છે વેચાણ 381000 વત્તા 10500 એટલે 391500 ખર્ચાઓનો સરવાળો કરીએ જે નથી તે ડેસ 187500 વત્તા 12000 વત્તા 78000 વત્તા 9000 વત્તા 84000 વત્તા 15600 એટલે આવશે ખર્ચાઓ કુલ 386600 હવે આ કુલ આવકોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરો 391500 માઇનસ 386100 એટલે 5400 જે આવશે એ આપણો નફો એ નફાના કેટલા ટકા તો 5400ના 30% કરવેરા જોગવાઈ કરવાની છે એટલે 1620 માઇનસ 5
400 એટલે કરવેરા રાજ નફો આવશે 3780 રૂપિયા બરાબર પણ આંકડા જોઈ લઈએ બધા 381 380 રૂપિયા આપણો નફો કરવેરા બાદનો આવે છે અને તમને કીધું એમ આ કરવેરાની જોગવાઈ એક લખવાની ટુકાગાળાની જોગવાઈમાં અને આ લખવાનું અનામત વધારામાં એ મોટા દાખલામાં આવશે ત્યારે આપણે લખીશું તો આ રીતે દાખલો થાય હવે ત્યાર પછી એક ઉદાહરણમાં આવો દાખલો છે જે જોવાનો રહી ગયો છે એ પણ જોઈ લઈએ સાથે ભેગું ઉદાહરણ નંબર આપણે છેલ્લે જોયું હતું केर पची 14 નો આપણો એક્ચ્યુઅલી સોરી મિક્સ વાળો છે બરાબર એટલે આપણે 13 મો તો ના સોરી 12 જોયો એટલે 13 મો જોવાનો છે બરાબર તો ડાયરેક્ટ જોઈ લે કેવી વિગત ક્યાં આવે એટલું જ તો ઓફિસ અને વેચાણ ખર્ચા ક્યાં આવશે અન્ય ખર્ચામાં આવશે તમારી બાજુમાં જોબ છે ત્યાં જોઈ લો કેટલા આપ્યા છે 40000 લખ્યા છે બરાબર ત્યાર પછી વેચાણ આખી ચીને મૂકી દેવાનું વેચાણ અહીં જ આવશે ત્યાર પછી પગાર 5 લાખ ક્યાં આવશે કર્મચારી લાભના ખર્ચામાં પગાર આવશે તમારા જોબમાં પણ જોઈ લો 5 લાખ ત્યાં આપ્યા છે બરાબર ત્યાર પછી મજૂરી આપી છે તો મજૂરી આપણે ક્યાં લખશું તો મજૂરી એ વેપાર ખાતાનો ખર્ચ એટલે પ્રત્યક્ષ ખર્ચમાં આવશે તમારા પ્રત્યક્ષ ખર્ચમાં જોઈ લો મજૂરી આપી છે તો પગાર અને મજૂરી પ્લસ ભેગું કરીને 5 લાખ પ્લસ 40000 અહીંયા ભેગું લીધું છે પ્રત્યક્ષ ખર્ચા અને કર્મચારી લાભના ખર્ચા એટલે એ રીતે ભેગું લેવામાં આવ્યું છે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કર્મચારી લાભના ખર્ચામાં પગાર પ્લસ મજૂરી લઈ લીધી છે બરાબર ત્યાર પછી છે ખરીદી આઈપી છે 7,10,000 તો એ ખરીદી વપરાયેલમાંની પટેલ જગ્યાએ શું છે ખરીદી આપણે લખશું ત્યાર પછી શરૂનો સ્ટોક આપ્યો છે 60000 અને ત્યાર પછી આપ્યું છે શરૂનો સ્ટોક એટલે કે આપણે સ્ટોકના પેપરમાં અહીંયા લખવાનું શરૂનો સ્ટોક આ રીતે લખવાનું શરૂનો સ્ટોક જે આપ્યો છે એ લખી દેવાનું કેટલો આપ્યો છે તો આપ્યામાં આવ્યો છે 60000 આપ્યો છે બરાબર ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ એ આપણો કોઈ પણ ખર્ચ હોય તો નાણાકીય પત્રમાં ડિબેન્ચર વ્યાજ અંદર આપી દીધું છે બરાબર ત્યાર પછી રોકાણ વેચતા થયેલ નફો નફો થાય એટલે કે ઉપજ અન્ય ઉપજમાં આપણે લઈશું અંડર ઉપજમાં લઈ લીધું છે 26000 બરાબર ત્યાર પછી આખર સ્ટોક તો આ શરૂના સ્ટોકમાંથી આપણે આખર સ્ટોક શું કરવાનો 12 આખર સ્ટોક કેટલો છે તો આખર સ્ટોક છે 70000 તો 60000 માંથી 70000 બાદ કરે તો જોબ માઇનસમાં આવે તો આપણે અહીંયા માઇનસ કરવાના કેટલા 10000 બરાબર તો આ રીતે લખશું એકવાર હું તમને એકચ્યુઅલી દાખલો ગણાવી દઉં એટલે તમને આ ટોટલ મારવામાં પણ કન્ફ્યુઝન થાય તો એ પણ આપણે ક્લિયર કરી લઈશું બરાબર એક જ મિનિટ દાખલો જ આપણે એકવાર ગણી લઈએ ઓફિસ ખર્ચા અહીં પાસે પહેલું 40000 એટલે અન્ય ખર્ચમાં ઓફિસ ખર્ચા અહીંયા લખીશું આપણે 40000 ત્યાર પછી આપણને આપવામાં આવ્યું છે બીજું છે વેચાણ 16 લાખ તો આપણે વેચાણ લખશું 16 લાખ ત્યાર પછી આપવામાં આવ્યું છે પગાર 5 લાખ તો આપણે અહીંયા કર્મચારી લાભના ખર્ચમાં પગાર લખીએ 5 લાખ બરાબર અંદર લખું છું કારણ કે પગાર સાથે મજૂરી જ્યારે આપવામાં આવે ત્યારે ખરેખર એમને મજૂરી આપી હોય તો પ્રત્યક્ષ ખર્ચમાં આવે પણ પગારની સાથે જ મજૂરી આપી હોય તો પગાર અને મજૂરી ભેગું લખાય બરાબર તો મજૂરી કેટલી છે મજૂરી આપવામાં આવે છે 40000
540000 ટોટલ લીધા છે ને પછી એક વખત કેવું તમે નમૂનામાં જોશો પાના નંબર 132 પર જો પ્રત્યક્ષ ખર્ચમાં તમને આ પ્રત્યક્ષ ખર્ચમાં તમને શું આપવામાં આવ્યું છે મજૂરી આપવામાં આવી છે 132 માં પાના પર પ્રત્યક્ષ ખર્ચમાં શું આપવામાં આવી છે મજૂરી એટલે આ દાખલામાં મજૂરી ખરેખર અહીંયા લખાવી જોઈએ પણ જ્યારે પગાર અને મજૂરી ભેગું આપ્યું હોય તે બંને ક્યાં લઈ લેવાનું કર્મચારી લાભના ખર્ચામાં જ લઈ લેવાનું ખાલી મજૂરી આપી હોય તો પ્રત્યક્ષ ખર્ચમાં લેવાનું ખાલી પગાર આપ્યો હોય એકલો તો પગાર કર્મચારી લાભના ખર્ચમાં પણ પગાર અને મજૂરી ભેગું આપ્યું હોય બંને તો બંને ભેગું કરીને જ લખવાનું બરાબર ત્યાર પછી આપણે જોઈએ આગળ મજૂરી પછી ખરીદી આપી છે તો વપરાયેલ માલની પડતરામાં નથી આપી જગ્યાએ ખરીદી આપી છે તો ખરીદી લઈશું કેટલી આપી છે ખરીદી આપી છે 7,10,000 આપી છે ત્યાર પછી મજૂરી ખરીદી પછી શરૂનો સ્ટોક આપ્યો છે હવે જ્યારે સ્ટોકના ફેરફારના શરૂનો સ્ટોક આપ્યો હોય તો આખાનો સ્ટોક પણ આપ્યો જ હોય તો શરૂના સ્ટોકમાંથી આખા સ્ટોક બાદ કરી નાખવાનો શરૂનો સ્ટોક છે 60,000 માઇનસ આખા સ્ટોક છે 70,000 એટલે તફાવત આવશે માઇનસ 10,000 આ રીતે લખવાનું ત્યાર પછી ડિબેન્ચર વ્યાજ કોઈ પણ વ્યાજ નાણાકીય પડતર જે ખર્ચ હોય તે નાણાકીય પડતર તો વ્યાજ કેટલું છે ડિબેન્ચર વ્યાજ છે 20,000 એ લખશું ત્યાર પછી આપ્યું છે રોકાણ વેચતા થયેલો નફો રોકાણ વેચતા થયેલો નફો એટલે કે આપણી ઉપજ કહેવાય કે આપણે ઉપજ અહીંયા લખશું 26,000 આવી છે ત્યાર પછી આખો સ્ટોક આપણે લઈએ તો અહીંયા 70,000 બરાબર અને ત્યાર પછી જોઈશું કરવેરાની જોગવાઈ ડાયરેક્ટ આપી દીધી છે કેટલી આ કરવેરાની જોગવાઈ 1,63,000 આપણે ટકાવારી નથી એટલી ડાયરેક્ટ આપી દીધી છે બરાબર તો એ લખી દઈએ હવે બધી વિગત આવી ગઈ તો ટોટલ કરીએ તો અહીંયા આવશે 16,26,000 એટલે આ બેનો સરવાળો 16,26,000 આવશે ત્યાર પછી આ બધાનો ટોટલ કરીએ આપણે તો એ ટોટલ આપણે લઈએ તો ટોટલ કઈ રીતે લેવાનું તો પહેલા લખવાનું 7,10,000 વત્ત બરાબર હવે આ માઇનસમાં છે તો 7,10,000 લખ્યા બાદ વત્તા 10,000 ની આગળ આ પ્લસ માઇનસ વાળું કયું આ પ્લસ માઇનસ વાળું બટન છે એ દબાવવાનું એટલે માઇનસ 10,000 થઈ ગયા બરાબર પછી વત્તા 5,40,000 વત્તા 20,000 વત્તા 40,000 આટલું છે એટલે કુલ આવશે 13,00,000 આવશે કુલ ખર્ચા કેટલા આવશે 13,00,000 આવશે બરાબર ફરીથી એક વખત કરી લઈએ આપણે તો કેવી રીતે કરાય તો 7,10,000 લખવાના પછી વત્તા 10,000 પછી આ પ્લસ માઇનસ નું બટન દબાવવાનું એટલે માઇનસ 10,000 થઈ ગયા બરાબર વત્તા 5,40,000 વત્તા 20,000 વત્તા 40,000 એટલે 13,00,000 ખર્ચો આવશે એટલે આ રીતે લખવાનું અથવા તો જો તમને માઇન્ડ ક્લિયર હોય તો 7,10,000 પછી આ માઇનસમાં છે તો ઓછા 10,000 વત્તા 5,40,000 વત્તા 20,000 વત્તા 40,000 તો પણ એ જવાબ આવશે બરાબર હવે કુલ આવકોમાંથી કુલ ખર્ચા બાદ કરશો એટલે તમને મળશે કરવેરા પેઢાનો નફો તો 16,26,000માંથી 13,00,000 બાદ કરો એટલે 3,26,000 આવશે અને આ 3,26,000માં કરવેરાની જોગવાઈ કેટલી આપી દીધી છે 1,65,000 એ બાદ કરવાની એટલે આવશે તમારો નફો કરવેરા બાદનો માઇનસ 1,63,000 બાદ કરો એટલે 1,63,000 આવશે એટલે 50% કરવેરાની જોગવાઈ તો આ જવાબ તમારો આવે છે દાખલો પૂરો બરાબર બે વસ્તુ નવી શીખવા મળી એક તો સ્ટોકમાં ફેરફાર બીજું આ પગાર અને મજૂરી ભેગું આપ્યું હોય તો કર્મચારી લાભના ખર્ચામાં લેવાનું અલગ અલગ આપ્યું હોય બંને એટલે કે પગાર જ આપ્યું હોય ખાલી તો કર્મચારી લાભમાં ખાલી મજૂરી આપી તો પ્રત્યક્ષમાં આ બે વસ્તુ નવી શીખવા મળી બરાબર હવે પછી આપણે આગળ વેપાર ખાતું સોરી નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે બંને ભેગું આવે એવા મોટા જે બોર્ડની પરીક્ષામાં 11 માર્કમાં પૂછાય છે એવા દાખલા હવે આપણે જોવાના રહ્યા છે એક ઉદાહરણ નંબર 14 છે અને
પછી સ્વાધ્યાયમાં બે દાખલા છે એ બે દાખલા જોઈશું એટલે આપણો ચેપ્ટર પૂરો થશે બરાબર તો આપણે એ હવે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું